રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. અને આજ તો આપણે જો પરબ બરબ વહી ગયું, દિવાળી વહી ગઈ, કાલ પડવો વહી ગયો, આજ બીજ થઈ જાય. આજ થઈ જાય બીજ. અને હાજરીયા હે અપા અપા, એટલે બે દી જલસા કિરણ. આજ આવું ભૂખા બે દી હે રામ, કાલ ના આખો દી રામ રામ કિરણ. આજ પાછું રામપીન નું નામ લેવાનું. હવે ભગવાન નું નામ તો લેવાય, એ વરણી. હા, ભગવાન નું નામ લેવામાં બહુ સારું, પણ લેવાય ક્યાં? કામ કરવાનું થાય તો રામ નું નામ ભૂલી જાય. કામ હા કર, હા ઓલા કોઈડે નથી. ભગવાન ને માયા એવી કીરી હે ને તે માણ હને ભૂલી જાય, કદાચ ભગવાન ને ભૂલી જાય એવું થઈ જાય. કામ એવું રહ્યું ને. હા, અને કાલ જો પરબ બરબ કરીને બધી નવરા થઈ ગયા, અને આજ તો બપોર તો સીના સડશે, તડકો થશે ત્યાં તો ધરાય રહીશ. એમ નઈ હાંજક ના નો વરે, વધી ને બપોર લગ વરે. હાંજક ના પછી હાવ બટકે, કારણ કે વાઢ આમ જાજા દી થઈ ગયા ને, એટલે હુકાઈ જઈ, એટલે પછી બટકે, એટલે બહુ મજા નો આવે. થાર હારો, એટલે અત્યારમાં ઘડીક પૂરા વારવા મન છું. અને કાલ તો જો આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળવા આવ્યા હતા, એટલે બહુ મજા આવી એમ. અને કાલ આખો દેવો જીવો, ઘણા મહેમાન એટલા આવ્યા હતા. કારણ કે આટલા મહેમાન કોક દીક જ હોય, કાયમ તો આપડે કામ હોય. હા, ને મહેમાન મહેમાન એટલે એ ભગવાન જ કહેવાય. આપણા ઘરે તો ગમે એને ઘરે આવે મહેમાન, આવે મહેમાન સારું પારે જ આવે ને, મહેમાન એનું આવે બરાબર, એટલે સારું જ કહેવાય. આપણા ઘરે મહેમાન ખોટતા નતા, એ પારે થવું આવે કે નકર કોણ આવે. અને કાલ તો લગભગ બધાને ઘરે મહેમાન હશે જ. કાલ કાલ નવ વાર હતો, એટલે એક બીજા આમ આવતા, ઓલા અહીંયા આવે ને ઓલા અહીંયા આવે, અમે જવાના હતા, પણ પછી અહીંયા જાજા મહેમાન હતા, એટલે ન ગયા. અહીંયા આવતા તો મહેમાન તો આપણે વરવાઈ ભાગી જાય, મેર નો ખાય. પછી મહેમાન કીશે અમારે અહીંયા આવું, તમે હોય નહીં, એટલે પછી કેતા સાંજે કે અહીંયા નહીં, એક બોનું ન જીવ વાર ગેમ ન જવાય ને, ક્યારેક ક્યારેક જવાય, પછી અહીંયા કોક મહેમાન ની રેણી તો રહેવું જોઈએ. એટલે પછી તો ઓણ નથી કીધું, આવું કીધું, અહીંયા માણા સંતા આવે ને વરો અહીંયા આવતા રહે, પછી કીધું ક્યારેક તો રહેવું પડે. હાલો હવે વારવા મંડી પૂરા ન કર, અત્યારમાં વાતો ના મોટા મોટા પૂરા ખૂટશે નહીં. હા, એટલે અત્યારમાં જો મેં તો આ રહીને થોડીક પોગાડ દીધી છે, એ વાસી દુ કરવા રહી હતી, એટલે એ થોડીક મોડી આવી. હાલો હવે આપણે વારો માંડી પૂરા. હાલો કાયા ખા પૂરા વારવા માંડો. હાલો દાડી ને ઓસી આપશું એમ એમ નહીં, વાતું ના કરવી છે ને, મને વારવા માંડો. પૂરા વારવા મીંડા હે, પૂરા વારવા દાડીએ ચડી ગયા કે આમાં કાંઈ વાતું નથી. વિડિયો વિડિયો માં, એટલે પૂરા વારવા મોહન ના દાડીએ ચડી ગયા 700 રૂપિયા. મોહન કે દાડીએ આવશે મે કીધું. હા કે તું એટલે ઝડપથી પૂરા નો વાત કોણ, 700 દઈશ કે 750. 700 આપશો તમારી વાઢવાનું શું દાડી, કપા વણવાની શું દાડી,
તો અમારે જો વાઢવાના 500 થી 600 રૂપિયા છે અને પૂરા વારવાના 600 લઈએ અને 700 લઈએ પૂરા વારવાના અને કપ્પા વેણવાના કે ને તો કપ્પા વેણવાના 300 રૂપિયા લઈએ 800 માં નહીં કોઈ જાત 800 માં 300 લઈએ ને 350 લઈએ 320 લઈએ એવું કોઈ થી એટલે એવું ખબર ન થાય 300 લે એટલે કોમેન્ટ માં ઘણા કહેતા ને એટલે મેં કીધું આટલું કહી દઉં કે અમારે આટલું રોજ હાલે છે ને કોમેન્ટ તો ઘણી આવે છે પણ ક્યારેક આપણે છે ને વિડીયો સ્પેશિયલ આપણે બનાવશું કે કોમેન્ટ નો રિપ્લાય આવે કારણ કે આ કામમાં બરાબર આવું કામ હોય એટલે બધાય કોમેન્ટો કરે એની રિપ્લાય તો હું આપી ન શકું એટલે આવી રીતે વિડીયોમાં ક્યારેક ક્યારેક કહેતો રહું અથવા તો ક્યારેક આપણે એવું આગળ વિચારશું કે આમાં થોડાક નવરા થાય ને પછી કે સ્પેશિયલ એક વાર હોય ને તે દી અઠવાડિયામાં એક દી સ્પેશિયલ એનો જ વિડીયો બનાવવાનો કે જેની કોમેન્ટ કરી હોય ને એ બધાને હું રિપ્લાય હું નોટ કરી નાખીશ પછી એની રિપ્લાય આપીશ લઈ રીતનું અમે આગળ વિચારી તો છીએ જ હજી કામમાં વધારે છે એટલે હમણાં થોડાક આના પૂરા વારવાના ઓલા પડાના વારવાના છે બહાર આવ્યા તો કઈક માનીને વારી વેરા છે પાછી બારી કાઢવાનું થાય છે બારા કાઢ્યા વગર નું ત્યાં વધે ને અત્યારે જો 10 વાગ્યા ને પૂરા વારવાનું આજ પર વહેલું બંધ કરી દીધું કડક વારવા હતા પણ હજી બીજા સબસ્ક્રાઈબર આવવાના છે અને હું સબસ્ક્રાઈબર એનું ફગાય છે તો એ આવવાના છે અને અત્યારમાં જો કીધું દીપુમાં ફોન કર્યો કીધું ચાલુ હોય તો લઈ આવું તો દીપુમાં જે કાંઈ મળતું હોય એ લઈ આવું ચાલુ હોય ફોન કર્યો કે કારણ કે આ દિવાળીની રજા જઈએ એટલે ફોન કરવો પડે નકર તો ચાલુ જ હોય પણ કીધું દિવાળીની રજા જઈએ એટલે બંધ છે ચાલુ ફોન કર્યો કે ચાલુ તો હું નાઈ લઉં અને પછી હું મોહન બે જાય બાર હવા બાર જેવું થયું ને હું વાંકાનેર ગયો તો જે આપણા હગા જ છે અને સબસ્ક્રાઈબર છે બરાબર આપણા હગા છે કોણ છે એ હમણે કહીશે આગળ અને પછી એ કે રસ્તામાં પછી ભેડા થઈ ગયા આ બધા આવતો હતો અહીંયા આવ્યું ભારે ક્યાંય પાસ આવી જાઓ મેં કીધું પાછું નથી જાવ અને અહીં લગી આવ્યા છો તે કીધું આપણે વાડીએ ચા પાણી પીતા જાઓ પછી જ કીધું જાઓ તો એટલે હારું જો તારા ગાડી લઈને આવ્યા જે હતા ભેડા છે ને મોહનના મામા ગમે અહીંયા ઘણા પૂરા પૂરા છે તો અહીંયા એના ચોખા કરવા ગયા હતા તો પછી વધતા આ બધા આવતા ફોન આવ્યો તો હું કીધું ને આવવાનું વાતો તો હાલતી હતી પણ આવતા નહોતા કારણ કે આ બધા આવ્યા એટલે પછી આવ્યા તો હાલો આપણે એની થોડીક મુલાકાત કરી લઈ રામ 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 સારું મોજમાં શું તારું નામ શું બેટા જયેશ વિડીયો જોતો હોય અને બાપા પરિચય આપશે હે બાપા મારા ભાણેજ ના છોકરા છે મળવા આવ્યા મામા ને મૂળ ગામ જિયાણો અને પછી રાજકોટ આવી ગયા છે બધા ઘણા વર્ષો થી રહેતા હોય હા એટલે રાજકોટ રહીએ ને નોકરી કરે કાલે આવ્યો કાલે ઘણા આવ્યો મને શું કે આ બાજ ક્યાંક આવતા એટલે બધા ઓલપા જો ચા પાણી નું ઉભું થાય છે મમ્મી આવ ચા બનાવીને ગયો અમે બધાને જો ચા દઈ દીધો માર મમ્મી એક બાકી છે ને હજી અમે જો ચા પીવાની નથી તો આયા પતરી જાવ ચા બનાવીને પાવ પડે હા આપણે તો કોઈ દી પહેરના પહેલી વાર પહેરે ઈ ટ્રાન્સપોર્ટ ને આપણે આમ બાજુ છે ઓકે આલ બજાય તા પેડ સોખા કરો કે વર તો તમાર વાડી આવશે કે કાઈ વાંધો નહી આવજો તે જો અત્યારે
કીધો સા બનાવ્યો હવે કીધો રસોઈ બનાવવાની બપોરા કરીને જવા દે ત્યાં જવા ન દે અમારી છોકરામાં જવા હા બપોરા કરીને જવાનું હો અને આમ ને રોકો ને ને ઠાકોરની મમ્મી કે રહેવા દીજો હા એમ કાકા આગળ બોલાય હા કાકા વાત નસી જાવી હા તા બોલ ને સે મોય બસ મીડિયા માં હા આખા બસ જોર તો કરી તારા મોહન કાકા એટલે બોલું પત્રીજી સામે મોહન કાકા ઉતારે કે આ વાળા મોટા કાકા ચા પાણી પીધા મારે થાય પતરી જાય હું કાકા તો પ્રેમ થાય મોટા આપણા કરતા હોય એટલે આપણને ડાયરેક્ટ અથડે બોલાવતા બોલાવતા એમ એટલે પછી હું ભાઈ જ કહું એટલે ચા પાણી પીધા અને કેદું આવું આવું કરતા હતા પણ આગું આગું વહેલું જતો ફોન આવ્યો છે પેલા તો આજે આમ એના બાપા હે પૂરાપૂરા છોકરા કરવા ગયા છે તો ફોન આવ્યો હતો કીધા આવો મામી કોઈ થઈ ખબર કે પાછા આવજો મને કીધું હતું આવે કોઈ છે પાછો રોટલા ખાવાના પાંગે ને ફેરી માં શું ફેક તમારે એવું બઉ ખાય ના બોલાતી હાલો આપડે ફરાર કરી